શહેરની તરસાલી આઈટીઆઈમાં ગઈકાલે સવારથી એડમિશન માટે આવેલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. સાંજે 6 મેરિટ લિસ્ટ બહાર આવતા તેઓ 6 વાગ્યાથી રાત્રે 11:30 સુધી વિદ્યાર્થીઓ લાઇનમાં જ ઊભા હતા, જો કે તેમનો નંબર આવ્યો ન હતો, જેને પગલે એબીવીપીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરાની તરસાલી આઈટીઆઈ ખાતે હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ ગઈકાલ સવારથી જ એડમિશન માટે પહોંચી ગયા હતા. તેમની સાથે તેમના વાલીઓ પણ ગયા હતા, જો કે એડમિશન પ્રક્રિયા અટવાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વાતની જાણ એબીવીપીના કાર્યકરોને થતાં તરસાલી આઈટીઆઈ ખાતે હોબાળો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત વડોદરાના મેયર નિલેશ રાઠોડ પણ તરસાલી આઈટીઆઈ ખાતે પહોંચ્યા હતા. વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે આઈટીઆઈના શિક્ષકોને અંદાજ નહોતો કે એડમિશન માટે પહેલા દિવસે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપીને તુરંત જ લિસ્ટ બહાર પાડવાનું હતું, જો કે વિદ્યાર્થીઓએ પહેલા દિવસે જ ઘસારો કર્યો હતો અને પહેલા દિવસે જ 370 થી 380 જેટલા વિદ્યાર્થીઓ આવી ગયા હતા, જેથી વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને વિદ્યાર્થીઓ માટે પાણી સહિતની વ્યવસ્થાઓ કરવી જોઈએ. વિદ્યાર્થી પરિષદ તમને બધા વિદ્યાર્થીઓને એક જ માહિતી આપે, જ્યાં સુધી એક પણ એડમિશન રહી જશે ત્યાં વિદ્યાર્થીઓ જે શિક્ષક ગણો છે એમને ખાલી કરવામાં આવશે. તેમની તદ્દન પણ